નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર એ આપણે ભૌતિક રાશિ અને તેના એકમો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. તેમાંથી અમુક આપણે ભૌતિક રાશિ આપણને આપેલી છે એના વિશે આપણે વિસ્તૃતમાં અહીં આપણે માહિતી મેળવીએ. તો ફર્સ્ટ છે દળ અને વજન. તો દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. તો દળ એટલે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે પદાર્થનું દળ તરીકે ઓળખવામાં આવે છે. અને વજન એટલે કે તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, કે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કે જેને આપણે વજન તરીકે આપણે ઓળખવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટની આપણે વાત કરીએ કે પદાર્થનું દળ અચળ હોય છે, જ્યારે વજન એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાતું રહે છે. ગુરુત્વાકર્ષણ બળ બદલાતું હોય છે, તેથી વજન જે છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાતું રહેતું હોય છે. નેક્સ્ટ ની આપણે વાત કરીએ કે દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે, જેને આપણે કેજી સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. વ્યવહારમાં નાના એકમો જેવા કે કિલોગ્રામના નાના એકમ જેવા કે ગ્રામ, મિલીગ્રામ, માઇક્રોગ્રામ, મિલીગ્રામ, માઇક્રોગ્રામ વગેરેનો અહીં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સેકન્ડલી આપણે રાશિની વાત કરીએ કદ. તો કદનો પહોળાઈ ગુણ્યા
गुणया मीटर इज इक्वल टू मीटर नो घन થશે તો કદનો એસઆઈ એકમ કે જે અહીં આપણે મીટર ક્યુબ વડે દર્શાવવામાં આવે છે વ્યવહારમાં મીટર ક્યુબના નાના એકમ જેવા કે સેન્ટીમીટર ક્યુબ અથવા ડેસીમીટર ક્યુબ નો ઉપયોગ થાય છે નાના એકમ જેવા કે સેન્ટીમીટર ક્યુબ અથવા તો ડેસીમીટર ક્યુબ નો ઈ આપણે ઉપયોગ થાય છે નેક્સ્ટ ઈ આપણે વાત કરીએ કે એસઆઈ એકમ ન હોવા છતાં પ્રવાહીનું કદ માપવા માટે પ્રવાહીનું કદ માપવા માટે લિટરનો ઉપયોગ કરવામાં આવે છે લિટર કે જેને આપણે એસિપોલ વડે દર્શાવવામાં આવે છે નાના એકમ જેવા કે મિલીલીટર્સનો ઉપયોગ થાય છે વધુમાં અહીં આપણે વાત કરીએ કે પ્રયોગશાળામાં યુનિટ પીપેટ મેજરિંગ ગ્લાસ મેજરિંગ ફ્લાસ્ક અંકિત નળાકાર વગેરેનો ઉપયોગ થાય છે તો અહીં આપણે કદની અંદર આપણે વાત કરીએ કે કદનો એસઆઈ એકમ મીટર ક્યુબ છે વ્યવહારમાં નાના એકમ જેવા કે સેન્ટીમીટર ક્યુબ અથવા તો ડેસીમીટર ક્યુબનો ઉપયોગ થાય છે એસઆઈ એકમ ન હોવા છતાં પ્રવાહીનું કદ માપવા માટે આપણે લિટરનો ઉપયોગ કરવામાં આવે છે જેનો નાનો એકમ અહીં આપણે મિલીલીટર્સ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ પ્રયોગશાળામાં પ્રવાહીનું કદ માપવા માટે આપણે બ્યુરેટ પીપેટ મેજરિંગ ગ્લાસ કે અંકિત નળાકાર જેવા સાધનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ ગંદા એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને ગંદા કહે છે ઘટ્ટા માટે આપણે ડેફિનેશન આપીએ કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે ઘટ્ટા એટલે કે ડેન્સિટી તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો ઘટ્ટા ઇઝ ઇક્વલ ટુ ઈ આપણે દળ ભાગ્યા કદ લખવામાં આવે છે ઘટ્ટા માટે આપણને ફોર્મ્યુલા આપેલી છે કે ઘટ્ટા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા
કદ દળ કે જેના માટે આપણે SI એકમ જે છે કિલોગ્રામ અને કદ કે જેના માટે SI એકમ છે મીટર ક્યુબ તેથી ઘટ્ટા માટેનો એ આપણે એકમ લખીએ તો ઘનતાનો એકમ કિલોગ્રામ પર મીટર ક્યુબ થશે જોઈએ આપણે દળને કિલોગ્રામની જગ્યાએ આપણે ગ્રામમાં લઈએ અને કદ મીટર ક્યુબની જગ્યાએ આપણે સેન્ટીમીટર ક્યુબ લઈએ તો એ આપણે સેકન્ડ અહીંયા આપણે એકમ લખી શકીએ છીએ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ અહીં આપણે સેકન્ડ અહીં આપણે એકમ લખી શકીએ છીએ નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ છીએ લંબાઈ નીચે પ્રમાણે આપણે આપી શકીએ છીએ કે લંબાઈ કે જેના માટે આપણે SI એકમ મીટર લખ્યો છે તો CGPL કે જેને આપણે કહીએ છીએ કોન્ફરન્સ જનરલ ડેસ પોઇન્ટ્સ એટ મેજર્સ દ્વારા લંબાઈ એટલે કે મીટર માટેની વ્યાખ્યા આપણે નીચે પ્રમાણે લખી શકીએ છીએ તો શૂન્યાવકાશમાં શૂન્યાવકાશમાં પ્રકાશે 1/299/792/458 સેકન્ડમાં કાપેલા અંતરને એક મીટર કહે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશે 1/299/792/458 સેકન્ડમાં કાપેલા અંતરને આપણે એક મીટર તરીકે ઓળખવામાં આવે છે તો મૂળભૂત રીતે મીટર માપવા માટે સેલ્સિયસ તાપમાને પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી નિશ્ચિત લંબાઈના સળિયાને એક મીટર પ્રમાણભૂત કરેલ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે કે પ્લેટિનમ ઇરિડિયમ મિશ્ર ધાતુનો જ ઉપયોગ કેમ કરવામાં આવે છે કારણ કે પ્લેટિનમ ઇરિડિયમ જે મિશ્ર ધાતુ છે જે રાસાયણિક રીતે ખૂબ જ અત્યંત પ્રતિરોધક હોય છે તથા ભૌતિક અને રાસાયણિક તેમાં કોઈ ફેરફાર થતો હોતો નથી તેથી અહીં આપણે પ્લેટિનમ અને ઇરિડિયમ મિશ્ર ધાતુનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ
અને જે છે આપણે લાસ્ટ વાત કરીએ તાપમાન કે તાપમાન માટેનો એસઆઈ એકમ કેલ્વિન છે વ્યવહારમાં બીજા બે એકમનો ઉપયોગ થાય છે જેવા કે સેલ્સિયસ અને ફેરનહીટ તો અહીં આપણે વાત કરી કે તાપમાન કે તાપમાન માટે અહીં આપણે એસઆઈ એકમ કેલ્વિન છે આ સિવાય પણ અહીં આપણે વ્યવહારમાં બીજા બે એકમ જેવા કે સેલ્સિયસ અને ફેરનહીટનો અહીં આપણે ઉપયોગ કરવામાં આવે છે તો અહીં આપણને કે ફોર્મ્યુલા આપણને આપેલી છે કે ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઓફ સેલ્સિયસ પ્લસ 32 ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 સેલ્સિયસ પ્લસ 32 જોઈએ આપણે સેલ્સિયસ ની આપણે કરતા કરીએ તો સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 5/9 ફેરનહીટ માઇનસ 32 થશે આપણને તો આપણને ફેરનહીટ અને સેલ્સિયસ જો આપણને સેલ્સિયસ આપેલા હોય તો અહીં આપણે આ ઇક્વેશન પ્રમાણે અહીં આપણે ફેરનહીટ અહીં આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ અને જો ફેરનહીટ અહીં આપણને વેલ્યુ આપેલી હોય તો આપણે અનુવર્તી અહીં આપણે સેલ્સિયસ અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેલ્વિન કે ઇઝ ઇક્વલ ટુ 0 સેલ્સિયસ પ્લસ 273 તો 0 સેલ્સિયસ તાપમાન બરાબર 273 કેલ્વિન તાપમાન થાય છે અથવા તો 32 ફેરનહીટ થશે 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન તાપમાન અથવા તો 32 ફેરનહીટ થશે તો અહીંયા નોંધવું જરૂરી છે કે જીરો સેલ્સિયસ થી નીચું તાપમાન એટલે કે ઋણ મૂલ્ય કેલ્વિનમાં શક્ય નથી પરંતુ સેલ્સિયસમાં શક્ય છે તો યાદ યાદ રાખવું છે કે 0 સેલ્સિયસ થી નીચું તાપમાન એટલે કે ઋણ મૂલ્ય કેલ્વિનમાં શક્ય હોતું નથી પરંતુ સેલ્સિયસમાં શક્ય હોય છે તો આપણે કે કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન થશે તો આપણે કેલ્ક્યુલેશન કરીએ કે આપણો ક્વેશ્ચન છે કે કયા તાપમાને સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન થશે તો અહીં આપણે વાત કરીએ કે આપણી જોડે ઇક્વેશન છે ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 સેલ્સિયસ પ્લસ 32 તો સેલ્સિયસ અને ફેરનહીટ અહીં આપણે બંને ઇક્વલ છે તો ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ આપણે સેલ્સિયસ પુટ કરીએ તો સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 9/5 ઓફ સેલ્સિયસ પ્લસ 32 તો 5 અહીંયા મલ્ટીપ્લિકેશન થશે તો ધેરફોર 5 ઓફ સેલ્સિયસ 5 અહીંયા પણ મલ્ટીપ્લિકેશન થશે તો 9 ઓફ સેલ્સિયસ
प्लस 5 ये आपने मल्टीप्लिकेशन था तो 32 into 5 32 into 5 ये हम लोग पूछो तो therefore 5 celsius is equal to 9 celsius plus 160 तो therefore 9 celsius ने आप बाजू लाइए डाबी बाजू तो 5 celsius minus 9 celsius is equal to 160 तो therefore minus 4 celsius is equal to 160 तो therefore celsius is equal to minus 40 degree Fahrenheit तो ये आपने बात करिए कि कया तापमाने celsius अने Fahrenheit बनने समान थसे तो आपने बात करी सकिए छे कि celsius अने Fahrenheit जे छे ये बनने -40 सेल्सियस है અહીંયા સેલ્સિયસ અને ફેરનહીટ બંને સમાન થશે તો એ આપણે કેટલી ભૌતિક રાશિઓ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ